એમબી બી ધોળકિયા એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ ગુજરાતી એકમ પાંચ એક મુલાકાત અભ્યાસ પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો પહેલો પ્રશ્ન છે કોઈ પણ રાજ્યનું વડુ મથક ક્યાં નામે ઓળખાય છે મિત્રો ચાર વિકલ્પો આપ્યા છે એમાંથી ખ વિકલ્પ પાટનગર એ સાચું છે તો એ લખવાનું છે બીજો પ્રશ્ન છે ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે ક વિકલ્પ મહાત્મા ગાંધી ત્રીજો પ્રશ્ન ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે ગ વિકલ્પ ત્રીસ સેક્ટરમાં વહેંચાયેલો છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો તેમાં પેલો પ્રશ્ન ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે ગાંધીનગર ફૂલો અને વૃક્ષોનું નગર છે રસ્તાની બંને બાજુ પુષ્કળ વૃક્ષો વાવેલા છે પ્રકૃતિની ગોદમાં રમતું લીલુછમ નગર છે તેથી ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન બે ગાંધીનગરના માર્ગોની શી વિશેષતા ગાંધીનગરની સડકો પહોળી અને સ્વચ્છ છે તેમજ ક થી જ કક્કાવારી પ્રમાણે સાત આડા માર્ગો અને જીરો થી સાત એમ કુલ આઠ માર્ગો ઊભા માર્ગો આવેલા છે જે ગાંધીનગરના માર્ગોની વિશેષતા ધરાવે છે પ્રશ્ન ત્રણ વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં આવેલું છે પ્રશ્ન ચાર વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભા એવું નામ આપવામાં આવ્યું છે પ્રશ્ન પાંચ વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે વિધાનસભામાં કાયદાઓ ઘડવામાં આવે છે ધારો એટલે કાયદો આથી ધારા ઘડતી સભા એટલે ધારાસભા તેથી વિધાનસભાને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન છ મંત્રીશ્રીઓ અને સચિવ શ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે મંત્રીશ્રીઓ અને સચિવ શ્રીઓના કાર્યાલયો વિવિધ સાત બ્લોકમાં વહેંચાયેલા છે મિત્રો ત્યારબાદ આવે છે સ્વાધ્યાય સ્વાધ્યાયનો પેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પેલો પ્રશ્ન વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે વિધાનસભા એ રાજ્યની મહત્વની સંસ્થા છે જ્યાં રાજ્યને લગતા કાયદાઓ ઘડવામાં આવે છે મહત્વના પ્રશ્નોની ચર્ચા થાય છે જેમાં મુખ્યમંત્રી મંત્રીશ્રીઓ અને ધારાસભ્યો હોય છે તેથી અજાણી વ્યક્તિ ખલેલ ન પહોંચાડે તેમજ સલામતી માટે વિધાનસભામાં પ્રવેશવા પહેલાં મંજૂરી લેવી પડે છે પ્રશ્ન બે જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો તો બાળ મિત્રો આપણા વિસ્તારના ધારાસભ્ય હોય તો હાલના કોઈ ધારાસભ્ય છે એ કેવી સુવિધાઓ ઊભી કરે છે એમના આધારે તમારે પણ અહીંયા પ્રશ્નોનો જવાબ લખવાનો છે મેં અહીંયા નમૂનારૂપ જવાબ આપેલો છે તમે તમારી મેળે પણ લખી શકો છો જો હું કોઈ વિધાનસભા મત વિસ્તારનો ધારાસભ્ય હોય તો નીચે પ્રમાણેના વિકાસ કાર્યો કરું રસ્તાઓની સુવિધા દવાખાનાની સુવિધા શિક્ષણ સંસ્થાઓની સુવિધા પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા મારા વિસ્તારમાંથી ભ્રષ્ટાચારને હું દૂર કરું બાગ બગીચા અને વૃક્ષ ઉછેરને મહત્વ આપું તો આ પ્રકારની સુવિધા ઊભી કરી લોકોને પડતી અગવડતાઓ દૂર કરી લોક કલ્યાણના કાર્યો કરું તો બાળ મિત્રો આવા કાર્યો છે એ ધારાસભ્ય હોય તો કરવાના થતા હોય છે પ્રશ્ન ત્રણ એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે તો બાળ મિત્રો હાલ રાજ્યમાં ઘણી બધી સુવિધાઓ અને ઘણી બાબતો એવી હોય છે જે આપણને ગમતી હોય આપણને સારી લાગતી હોય ત્યાં અહીંયા લખવાની છે તો આપણા રાજ્યમાં શિક્ષણની સુવિધા દવાખાનાની સુવિધા રસ્તાઓની સારી સુવિધા કાયદા કાનૂન વાહન વ્યવહારની સુવિધા સાંસ્કૃતિક વારસો ભાઈચારાની ભાવના ધાર્મિક સ્વતંત્રતા નિર્ભયપણે તહેવારોની ઉજવણી વગેરે બાબતો છે રાજ્યની જે એ મને ખૂબ જ સારી લાગે છે અન્ય બાબતો પણ તમે અહીંયા લખી શકો છો પ્રશ્ન ચાર તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકો મારા ગામને હરિયાળું બનાવવા સૌ તો હું ગામમાં ગંદકીને દૂર કરી સ્વચ્છ કરું રસ્તાના કાંઠે તેમજ પડતર જગ્યામાં રોક્ષો આવે તેનો ઉછેર કરવું ગામમાં કચરાપેટી મુકાવું રસ્તાઓ બનાવું ગટરની વ્યવસ્થા ઊભી કરું ઘરે ઘરે શૌચાલય બનાવવા લોકોને સમજાવું લોકોની માનસિકતા બદલી સ્વચ્છતાનો ગુણ વિકસાવું અને આ રીતે મારા ગામને હરિયાળું હું બનાવવા પ્રયત્ન કરું બાળ મિત્રો આ ઉપરાંત પણ તમે તમારા પ્રયત્નો જે છે એ અહીંયા લખી શકો જેથી કરીને તમારું ગામ છે એ હરિયાળું બને પ્રશ્ન પાંચ તમે લીધેલ કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત લખો તો બાળ મિત્રો ઐતિહાસિક સ્થળ એટલે ભૂતકાળના બનાવ સાથે જોડાયેલું કોઈ સ્થળ હોય તેના વિશેની માહિતી અહીંયા લખવાની છે કોઈ પણ સ્થળ છે એ ઐતિહાસિક હોય તો એમના વિશે તમે લખી શકો મેં અહીંયા ઉદાહરણ તરીકે એક સ્થળ છે ઉપરકોટનો કિલ્લો જુનાગઢ તેના વિશે લખેલું છે તમે કોઈ સ્થળની મુલાકાત લીધી હોય તો એના વિશે તમે લખી શકો છો તો આપણે અહીંયા જોઈએ ઉપરકોટનો કિલ્લો જુનાગઢ ઉપરકોટનો કિલ્લો એ એક ઐતિહાસિક સ્થળ છે જે જુનાગઢમાં આવેલ છે તેની સ્થાપના મૌર્ય સામ્રાજ્ય દરમિયાન નવમી સદીમાં થયેલ હોવાનું જાણવા મળે છે ત્યારબાદ ચુડાસમા શાસકે રાહ ગ્રહ રિપુએ તેનું સમારકામ કરાવ્યું હતું એવું જાણવા મળે છે અને ત્યાર પછીના જે શાસક છે શાસક રા નવગણે પોતાની રાજધાની બનાવી હાલમાં જુનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આ કિલ્લો આવેલો છે તેમાં રાણક દેવી મહેલ અડી કડી વાવ નવગણ કુવો નીલમ અને માણેક તોપ ગુપ્ત ભૈરાઓ અનાજના કોઠારો વગેરે જોવા મળે છે પ્રશ્ન છ તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો તો બાળ મિત્રો અહીંયા સ્થળ મુલાકાતનો અહેવાલ લખવાનો છે અહેવાલ કઈ રીતનો હોય એ આમાંથી તમને જોવા મળશે મેં ઉદાહરણ તરીકે એક સ્થળ છે સોમનાથ એના વિશે લખેલું છે તમારે તમારા વિસ્તારની અંદર જોવાલાયક જે સ્થળો આવેલા હોય તેના વિશે લખવાનું છે તે ધ્યાનમાં રાખજો સ્થળ મુલાકાત અહેવાલ તારીખ આઠ ઓગસ્ટ બે તો હેડિંગ તરીકે સ્થળ મુલાકાત અહેવાલ એવું લખી શકાય જમણા ખૂણામાં ઉપરના ભાગમાં તારીખ લખવાની હોય ત્યારબાદ નીચે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવી ભારતના પશ્ચિમ કિનારે ઘોઘવતા અરબી સમુદ્ર કિનારે સોમનાથ મહાદેવનું ભવ્ય અને કલાત્મક મંદિર આવેલું છે તેના પટાંગણમાં ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલનું પુતળું છે તેની ચારે બાજુ સુંદર બગીચો આવેલો છે મંદિરની સુંદર અને કલાત્મક કોતરણી ઉડીને આંખે વળગે તેવી છે ભારતના બાર જ્યોતિર્લિંગમાં સોમનાથની ગણના થાય છે તો બાળ મિત્રો પેલો પેરાગ્રાફ જે છે એ જે તે સ્થળ વિશે થોડીક માહિતી આપી દેવાની ત્યારબાદ આપણે જે પ્રવાસ કર્યો છે એની થોડીક ટૂંકમાં માહિતી લખવાની હોય છે તો અમે સવારે નવ વાગ્યે દર્શને ગયા ત્યારે ગેટ પર અમારી તપાસ કરી અંદર જવા દીધા મંદિરમાં બીલીપત્ર અને પુષ્પોથી શિવલિંગ સજાવેલું હતું દર્શનાર્થીઓની ખૂબ જ ભીડ હતી હર હર મહાદેવના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી ત્યારબાદ મંદિરના પાછળના ભાગમાં આવેલી ગેલેરીમાંથી અરબી સમુદ્રના દર્શન કરી રોમાંચિત થઈ ગયા બપોરે સાડા બાર વાગ્યે ભોજન લઈ આરામ કર્યો ત્યારબાદ સાંજના પાંચ વાગ્યાના સમયે ઘોઘવતા અરબી સમુદ્રને બાથ ભીડવા તેના કિનારે ગયા ત્યાં પણ લોકોની ખૂબ જ ભીડ હતી ઘુઘવતા દરિયાદેવના દર્શન કરી મન ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયું સાંજે સાત વાગ્યે ઘરે આવવા રવાના થયા આમ અમારો આ પ્રવાસ ખૂબ જ આનંદદાયી અને યાદગાર બની રહ્યો તો બાળ મિત્રો તમારે પણ તમારા વિસ્તારની મુલાકાત તમે લીધી હોય તેના વિશે લખવાનું છે ક્યારે તમે ત્યાં ગયા હતા એનો સમય લખવાનો છે તમે ત્યાં શું જોયું એ પણ લખવાનું છે તે સ્થળની વિશેષતા હોય એ લખવાની છે ત્યારબાદ ત્યાં બીજી આસપાસના કોઈ સ્થળની મુલાકાત લીધી હોય તો તે પણ દર્શાવવાનું છે અને આ રીતે અહેવાલ લખવાનો હોય છે પ્રશ્ન બે નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો તેમાં પેલું રાજ્યમાં કાયદા ઘડનારી સભા તો રાજ્યમાં કાયદા ઘડતી હોય એ સભાને ધારાસભા કહેવાય બીજું રાજ્યનું વડું મથક રાજ્યના વડા મથકને પાટનગર કહેવામાં આવે છે પ્રશ્ન ત્રણ અ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો અસ્તિત્વ સ્વચ્છ પ્રવૃત્તિ પ્રકૃતિ વ્યવસ્થા પ્રવેશ તો અહીંયા જે શબ્દો આપેલા છે તેમને શબ્દકોષના ક્રમમાં ગોઠવાના છે બાળ મિત્રો શબ્દકોષનો ક્રમ એટલે સૌથી પેલા સ્વર આવે ત્યારબાદ છે એ વ્યંજન આવે અને વ્યંજનની અંદર પણ જો એક સરખા અક્ષરો હોય તો બારક્ષરીનો ક્રમ પણ જોવો પડે તો એ રીતે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો સ્વરવાળું પહેલાં છે એ અસ્તિત્વ છે તો સૌથી પહેલાં શબ્દ આવશે અસ્તિત્વ ત્યારબાદ જે વ્યંજન એટલે મૂળાક્ષરો જે છે ક ખ ગ એ જોવાના એ ક્રમની અંદર છે પનો વારો આવે છે પની અંદર ત્રણ અક્ષરો છે પ્રકૃતિ પ્રવેશ અને પ્રવૃત્તિ તો ત્રણમાં પેલો પ્ર જે છે એટલે આપણે બીજો અક્ષર જોવાનો રહેશે પેલા અક્ષર સરખા હોય તો બીજા અક્ષરને ધ્યાનમાં લેવો તો બીજા અક્ષરમાં જોઈએ તો વૃ છે ક્રુ અને વે છે તો એ ત્રણમાંથી પહેલો કયો આવશે તો પેલા ક આવશે એટલે કે ક્રુ તો પ્રકૃતિ એ શબ્દ બીજો થશે આપણો અસ્તિત્વ પછી પ્રકૃતિ ત્યારબાદ ત્રીજા ક્રમે કયો શબ્દ આવશે તો પ્રવાળા બે પ્રવૃત્તિ અને પ્રવેશ તો એક છે વૃ અને એક છે વે તેમાંથી પ્રવૃત્તિ એ શબ્દ પહેલાં આવશે ત્યારબાદ પ્રવેશ આવશે અને ત્યારબાદ શબ્દ છે એ સ્વચ્છ અને વ્યવસ્થા વધ્યો છે એમાંથી મૂળાક્ષરો જોઈએ તો વ છે એ પહેલાં આવશે એટલે કે વ્યવસ્થા અને સનો વારો છેલ્લે આવે એટલે કે સ્વચ્છ અસ્તિત્વ પ્રકૃતિ પ્રવૃત્તિ પ્રવેશ વ્યવસ્થા સ્વચ્છ આ રીતે શબ્દ ક્રમ ગોઠવાશે પ્રશ્ન બ પાઠમાં એક પ્રત્યયથી બનેલો શબ્દ સાંસ્કૃતિક આપેલ છે આવા બીજા પાંચ શબ્દો તમારે બનાવવાના છે એક પ્રત્યય એટલે બાળ મિત્રો છેલ્લે ક આવતો હોય અને એમની પહેલાનો જે અક્ષર છે એને રસ્વય કે દીર્ઘય એ લાગેલી હોય ઈ એટલે રસ્વય કે દીર્ઘાય એ ધ્યાનમાં લેવાની છે તો એવા શબ્દો ક્યાં ક્યાં થશે તો નાગરિક તો છેલ્લે ક આવે છે અને આગળ રે ર છે એને રસ્વય આવેલો છે એટલે એને એક પ્રત્યે કહેવાય વ્યવસાયિક તો તેમાં પણ પાછળ ક છે એને રસ્વય આવેલી છે વૈશ્વિક સામાજિક આર્થિક ધાર્મિક આવા બીજા શબ્દો પણ તમે તમારી જાતે લખી શકો તે તમારે લખવાના છે તો બાળ મિત્રો મારો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો અન્યને શેર કરજો તેમજ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગામી વિડીયો આપને મળતા રહે અન્ય વિડીયો માટે યુટ્યુબમાં સર્ચ કરો એમ બી ધોળખિયા એજ્યુકેશન તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ કે વિડીયો તેમજ અન્ય શૈક્ષણિક સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી વેબસાઇટની મુલાકાત કરો મારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એમ બી એજ્યુકેશન ડોટ બ્લોગ સ્પોટ ડોટ કોમ